તો કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી પોતાની ભારત છોડો ન્યાયયાત્રા સાથે બંગાળના માલદા જિલ્લામાં પહોંચ્યા હતા. આ યાત્રા દરમિયાન અચાનક કેટલા લોકોએ રાહુલ ગાંધીની કાર પર પથ્થરોથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં વાહનની પાછળની બારીના કાચ તૂટી ગયા હતા. આ હુમલો માલદાના હરિશ્ચંદ્રપુર વિસ્તારમાં થયો હતો, જ્યારે બિહારથી પશ્ચિમ બંગાળમાં યાત્રા ફરી પ્રવેશી હતી. પથ્થરમારામાં રાહુલ ગાંધીની કારનો કાચ તૂટી ગયો હતો, જે પછી તેઓ કારમાંથી બહાર આવ્યા હતા અને કેટલું નુકસાન થયું તે જોવા લાગ્યા હતા. રાહુલ ગાંધી બંગાળમાં ન્યાયયાત્રા કાઢી રહ્યા છે. હુમલાખોરો સામાન્ય લોકો હતા, જેઓ રાહુલ ગાંધીથી નારાજ હોવાનું જણાવાઈ રહ્યું છે. પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનામાં રાહુલ ગાંધીને કોઈ ઈજા થઈ નથી અને તેઓ સુરક્ષિત છે. જો કે અધીર રંજન ચૌધરીએ હુમલા માટે TMC પર આરોપ મૂક્યો છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.